श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, हूँ छु अमित। स्वागत छे तमारू आपणी YouTube चैनल भगवत स्मरण मा। आजे आपणे आ वीडियो मा जाणीशुं मोक्षदा एकादशी क्यारे छे, व्रत पूजन, कया मंत्रोनो जाप करवो अने खास शुं न करवुं, ए बधुं आ वीडियो मा आपणे जाणीशुं। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबावनारी नवी वीडियो माटे, वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपो मा शेर करो। माक्षर मासनी सुद पक्षनी एकादशी एटले मोक्षदा एकादशी। मोक्षदा एकादशी ने पितृ एकादशी पण कहेवामां आवे छे। आ एकादशीना दिवसे गीता जयंती पण छे। आ वर्षनी 2020नी छेल्ली एकादशी 25 डिसेम्बર 2020 શુક્રવારનો રોજ આવે છે। મોક્ષદા એકાદશીના ઉપવાસથી સ્વર્ગમાં રહેલા પિતૃઓને મુક્તિ મળે છે। મોક્ષદા એકાદશીની પૂજન વિધિ: એક બાજટ ઉપર પીળા કલરનું વસ્ત્ર પાથરો, તેની ઉપર શ્રી લક્ષ્મીનારાયણ દેવની છબી કે મૂર્તિ મૂકો। જો તમારી પાસે શ્રી લક્ષ્મીનારાયણ દેવની છબી કે મૂર્તિ ન હોય તો તેમના 10 અવતારમાંથી કોઈ પણ અવતારની છબી કે મૂર્તિનો ઉપયોગ કરો। પૂજનમાં ધૂપ, દીવો, ફૂલ, ફળ, હાર, અબીલ ગુલાલનો ઉપયોગ કરો અને ખાસ કરીને એક ઉપાય, તુલસી પત્રનો વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરતા કરતા તુલસી પત્ર ભગવાનને અર્પણ કરો। ત્યારબાદ એકાદશીની કથા વાર્તા વાંચો અને ત્યારબાદ આરતી કરો। આવું સવાર અને સાંજ બંને સમયે ભગવાનની ભક્તિ અને પૂજા કરવાની। જો તમારી પાસે વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય તો પંચામૃતનો અભિષેક કરતા વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ જરૂર કરવો। મોક્ષદા એકાદશીના દિવસે કયા મંત્રનો જાપ કરવો? એકાદશીના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો સાંભળો તો પણ ચાલે। ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો, વિષ્ણુ સહસ્ત્ર નામાવલી વાંચો, ભગવદ્ ગીતા, ખાસ ગીતા જયંતિના દિવસે માટે તે વાંચી શકાય છે, રામરક્ષા સ્ત્રોતનો પાઠ કરી શકાય છે। એકાદશીના દિવસે શું ન કરવું? એકાદશીના દિવસે ચોખા ન ખાવા, ડુંગળી, લસણ, ચણા ભોજન ન લેવું, માંસાહાર ન ખાવો, મદ ન લેવું, બ્રહ્મચર્યનું ખાસ પાલન કરવું, કોઈની નિંદા ન કરવી, જૂઠું બોલવું નહીં, વડીલોનું અપમાન કરવું નહીં। મિત્રો, હું મોક્ષદા એકાદશીની પૌરાણિક કથાની વિડીયો મૂકવાનો છું। જો તમે સાંભળવા માટે ઈચ્છુક હોય તો ચેનલ હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂર દબાવો, જેથી વિડીયો તમને સૌથી પહેલા મળી જાય। હું આશા રાખું છું કે એકાદશીની તિથિ અને પૂજન વિધિ તમને સમજણ પડી ગઈ હશે। મને સાંભળવા માટે આભાર અને સૌને મારા રાધે રાધે।